Radio City Pod. Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા, શું છે આ શર્ટ પર? શું છે યાર તમારા શર્ટ પર આ ટૂથપેસ્ટ લગાડી? અલા, કોઈ શર્ટ પર ટૂથપેસ્ટ લગાડે? કબૂતર યાર, કબૂતર ના હોય. શું કામ ના હોય? કબૂતર યાર, જો ને ઉડતા ઉડતા કર્યું એવો પૂછ કરીને અવાજ આવ્યો ને યાર. નહીં આવો પણ જાઓ ફટાફટ. હવે તો નવું છું ને, શિયાળામાં નતો નાતો, હવે તો મેં દિવસમાં 3 ટાઈમ નવું છું. બોલો, શિયાળામાં તમે 3 દિવસે 1 વાર નાતા હતા, હવે તમે દિવસે 3 વાર ના હોય? ક્યાં વાત હે? તેવું જ ને, તો શિયાળાનો ઉધાર ચૂકવું જોઈએ. જાવનેલા, પણ આ ખરું કરી નાખ્યું છે ને આખું. આ યાર સારું છે, ગાય અને બળદ ઉડતા નહીં. એટલે જવા દો ને. આ ખબર નહીં પેલી બહુ ચીડાશે એક તો, અને બધું ધોવાનું આવશે ને બધું, આખો દિવસ કાચ 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 કાચ. હાલા, પણ એટલે આખો આખો વખત ઝઘડ્યા જ કરે કાકી તમારી સાથે? કોઈ મુદ્દો હોય કે ના હોય, આખો મહિનો ઝઘડ્યા જ કરે. એ તો સારું છે, ખાલી ગયા મહિને ઓછું ઝઘડી હતી. કેમ ગયા મહિને? ગયો મહિનો ખાલી 28 દિવસ નો જ આવે ને. તમે જાવા ધોઈ આવો. હાલા, ખાલી શર્ટ જ ધોજો. શર્ટ જ ધોશે કે કબૂતર ની ધોવા જવાનો? સારું, કઈ જાઓ જાઓ. સ્ટેડિયમ વિથ કિશોર કાકા, ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આ જોયું ફેસબુક પર 10 વર્ષના છોકરાએ એક સવાલ પૂછ્યો છે. શું? કે ભગવાન બધે છે તો આપણે મંદિરમાં કેમ જઈએ? એને પૂછ, બધું જ્ઞાન ચોપડામાં છે તો પછી આપણે સ્કૂલે કેમ જઈએ છે? પૂછજો. અરે શું આવડા 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 આવ ટેણ્યા ટેણ્યા મારા. અરે એવો હોશિયાર થઈ ગયા છે ને. હમણાં આવડો આમ તો 9 વર્ષનો છોકરો ફેસબુક પર લખે, મેં તુમારે લી અપની જાન દે સકતા હું. એટલે તું પેલા આખો જન્મી તો જા. આમ થા ઉંદેડું જોઈને હવા ટાઈટ થઈ જાય ને, એ લોકો હોબીમાં એડવેન્ચર સ્પોર્ટ્સ લખે. બોલ, વાંચો ને છોન મને વાંચો, સોંગ વગાડલા. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કોણ આવેલા જો તો? મને નહીં ખબર. ખબર પેલો બિરજુ છે હા કાકા, વોચમેન. જો એની આ મગજ માં, એના અંદર ના બોલાવતો, એ બહુ મારું મગજ ખાય છે યાર. અલા, પણ મને શું ખબર સેના માટે? ક્યાં હે બિરજુ? હું કે છે મને નહીં ખબર પડતી. અંદર આજા, હું લેવા બોલાવે છે. આજા આજા. નમસ્કાર સાહેબ. હા નમસ્કાર, બોલો બિરજુ. અરે એ કિશોર કાકા કે લિયે એક સવાલ હે. જો ચાલુ કર્યું એને. ક્યાં હે? ये इलेक्शन के बारे में आपका क्या ख्याल है? जो केवल ओपन एंडेड सवाल करे जा, मैं शू बोले मानस? मैं तुमने जे केवल कही दो ना एक बार. इलेक्शन का क्या है बिरजू? हाँ, वो लोकशाही होती है ना, लोकशाही. हाँ, वो बॉल पेन में डाल के लिखते है. वो सही नहीं, बॉल पेन वाली सही सही नहीं, लोकशाही डेमोक्रेसी. डेमोक्रेसी समझता है? नहीं साहब. ऑफ द पीपल, बाय द पीपल, फॉर द पीपल, समझा? हाँ, पीपल के पेड़ लगाने चाहिए. हाँ, पीपड़ा ना झाड़े नु कह. અને લઈ જાને, મને ગુસ્સો આયા કરે છે. અરે બહુ શું કરું કાકા? તું જા ભાઈ જા. બાપ ચા પીએંગે? નહીં પીના, સુબહ સે 6 બાર તુને ચા પીલા દી. અભી તો ઇતની ચા હો ગઈ ના, મેરા બ્લડ ગ્રુપ ચેક કરેગા ના, ઉસમે સે ભી ટી પોઝિટિવ આયેગા. કા બોલ રહે? તે જાના અને જવાન નું કે ને યાર. હા બિરજુ તું જા. પર વો અચ્છા બોલા આપને, પીપલ. હા અભી નિકલ. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. ફરી કોણ આવ્યા? ઉભો રહો, એ જ છે બિરજુ જ છે યાર. આ તારો વોચમેન છે, હવે શું કામ એ વાડે કરી આયા કરે? ઉભો રહો, ક્યાં આજે? અંદર સાહેબ, એ લડ્ડુ લેકર આયા થા. અચ્છા, કિસ ખુશી મેં? અરે મેરા જો લડકા હે ના, વો ફેલ હો ગયા. ફેલ હો ગયા લડ્ડુ બેચતે? ઉસમે ક્યા હો ગયા? દેખિયે 50 લડકે હૈ ઉસકે ક્લાસ મે, ઉસમે સે 35 ફેલ હો ગયે. તો ઉસમે લડ્ડુ ક્યા બેચતા હૈ? નહી મતલબ બહુમત તો હમારે લડકે કે સાથ હૈ ના. ઇસમે બહુમત દેખતા હૈ? આનું શું આને મોકલના, મને મગજ જાય છે, ધનુ રૂપડે મારા મગજમાં. ઉભરો ને યાર, પઢા ને ઉસકો પઢા. સાહેબ વો પઢના નહીં ચાહતા હૈ, ઉસકો તો હીરો બનના હૈ. અચ્છા,
और वैसे भी वो टिकटॉक पे उसके वीडियो बहुत अच्छे चलते हैं। हाँ भाई, अभी टिकटॉक वाले भी खुद को हीरो हीरोइन ही समझते हैं ना। हमारे पर गया है तो तू बाप है तो तेरे पर ही जाएगा ना, बाजू वाले पर तो थोड़ी जाएगा। ऐसा नहीं, खूबसूरती में हमारे पर गया है। ऐसा मतलब तू हैंडसम है? अरे लड़कियां मुड़ मुड़ के देखती है मुझे। ये झंगड़ मगज, वो तेरे को इसलिए मुड़ मुड़ के देखती है क्योंकि तू फॉर्मल पैंट के नीचे स्पोर्ट्स शूज पहनता है। नहीं नहीं ऐसा नहीं है, लोग मरते हैं मुझ पे। मरते हैं क्यों? तू दवाखाने का खाटला है? सूला खाका तो मैं पर। तो आज होने बनाने लाई जा यार। चाय पियेंगे आप? नहीं खाएंगे। जब भुक्की लेकर आ, मैं फाकड़ा मार देता हूँ, जा। काका बस ला तो मैं। बिरजू तू निकल, मोकल आने नहीं बाहर मोकल। घंटाड़ी के तो त्रासवादी जला सॉन्ग वगैरह। Only on Radio City. Radio City Pie. Welcome back, Radio City Joke Studio માં આપનું સ્વાગત છે. કિશોર કાકા, લાસ્ટ વીક મહેશ ભાઈ આયા હતા ને સ્ટુડિયો માં, તુલુ લગન નું કહેતા હતા. હા તો પછી કઈક ડેવલપમેન્ટ થયું આગળ? મને હું તો કઈ રોજ નહીં રહેતો એની હાથે ભાઈ, લગાડ ફોન લગાડ પૂછજો એને. હું દઈ જાણે કરતો હશે અત્યારે. હાલો. હા કઈ છે? અરે રીજુ કેમ છો? હું કરે જલા? અરે ચિકન સાથે રોટલી ખાઉં છું. ચિકન સાથે રોટલી? તે ચિકન ચાલુ કર્યું લા. અરે એમ નહીં, અમારી સામે કુકડો છે, એને રોટલી ના ટુકડા ખવડાવું છું અને હું પણ ખાઉં છું. એટલે એ રીતે તું ચિકન સાથે રોટલી? લા તારું શું કરું લા મારે મહેશ. દેખાવું છું ને એટલે છોકરીઓ મને રિજેક્ટ કરે છે. એવું ના હોય લા, એવું બધું મનમાં ના રાખીશ તું. જો સ્વભાવ સારો હોય લગ્ન થઈ જશે તારું. ના જીજુ, મેં નક્કી કર્યું છે. હવે છે ને મેં પેલું ગોરા થવાનું ક્રીમ લેતો આવીશ. કોઈ ક્રીમ થી કઈ ફરક પડતો નહીં. અને તને તો નહીં જ પડે. કેમ એવું કહો છો? ડમ્બર ના પીપડા માં દૂધ નો ગ્લાસ રેડી આવે તો કઈ ફરક પડે બગા? ના હું એ સમજાવું. પણ મેં તો જઈશ દુકાન માં. હા તો જાજે, અને તઈ જઈને એવું કેજે કે એક બુટ પોલિશ આલે. બુટ પોલિશ? હા, કમસે કમ ચહેરા પર ચમક તો રહેશે. કરેક્ટ, સમજો ને. હેલો હેલો, મેલ દીધો લા. હા મૂકી દીધો. તમે કેવી સલાહ આપો છો? હા બોલ, પાછો લઈ આવશે જોજે. હું કરું આનું નહીં થયેલા નું લગન જોજે તું. વેલકમ બેક, રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કાકા, મારો એક ફ્રેન્ડ છે ને, એને હમણાં એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ થયો. કમલા? એટલે એને ખબર નહીં કે આમ એવું થઈ ગયું છે કે એને અંદરથી એવું થયા કરે છે કે એ જે પલંગ પર સુઈ જાય છે ને, એ પલંગના નીચે કોક છે. એવું કેવું? એટલે એને એવું સાયકોલોજીકલ થવા માંડ્યું છે. તો બિચારો એવો ગભરાયેલો ગભરાયેલો ફરે, આખી રાત રૂમની લાઇટો ચાલુ રાખે, સરખું સૂવે ના, એકદમ એને પરસેવો પરસેવો થઈ જાય. ને હવે તો એને સાયકેટ્રિક ટ્રીટમેન્ટ લેવી પડે છે. ફર્સ્ટ સેશનમાં ગયો, સેકન્ડ સેશનમાં ગયો, એવી રીતે એને બેઠક કરવી પડે ડોક્ટર પાસે. શું વાત કરેલા? આવું કેવું ભાઈ? આ સાયકોલોજીકલ છે કાકા. હવે અને ડોક્ટરની ફીસ, એટલે પહેલા મીટિંગમાં કંઈક 5,000, પછી સેકન્ડ મીટિંગમાં આવો તો 3,000, એવી રીતે 3,000-4,000 બધું કરતા કરતા કમસે કમ 1,00,000-1.5 લાખ નો ખર્ચો છે. પલંગ વેચી કાઢ ને નીચે ગાડલું પાથરી ને જા. એટલે ગાડલું પાથરે પછી નીચે કોક છે એવું તો લાગે જ ના ને, તમને ફીલ જ ના થાય. ક્યાં વાત હે? તારે 1.5 લાખ ખર્ચાતા હોય? તમે તો લાયા લાયા. અને એને કે માદા માદા નહીં પડવાનું, હસતા રહો જીવનમાં. ત્યાં સુધી હસો જ્યાં સુધી યમરાજની ભેંસ તમને હોદી ના કાઢે. બસ લા બસ. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. ઓન્લી ઓન રેડિયો સિટી. વેલકમ બેક, રેડિયો સિટી ચોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. ને કિશોર કાકા ની સાથે હવે કાકી પણ સ્ટુડિયો માં છે. કેમ છો કાકી? અરે એકદમ મજામાં કાકી. તમને જોઉં છું ને, મને આમ કઈક જુદું જ સૂજે છે. એટલે તમને નહીં કહેતો બે. ના પણ તું મારા વાયા થ્રુ જ જા, તું ડાયરેક્ટ વાત નહીં કરવાની. કેવો ઇનસિક્યોર છો તું જપને લી. હું અત્યારે તમારા હિત નું કહેતો તો. હા, આજો એક લેખ આવ્યો છે. હું જે લેખકે કેવું લખ્યું છે જો,
કે પતિને બોલવાનો મોકો આપવો જોઈએ. કેમ હશે? એ પણ આ લખી જ શક્યો ને, બોલી તો ના જ શક્યો ને તમે. હા, તો એકદમ સાચી જ વાત છે. ખોટું છે ને પત્ની સાથે આર્ગ્યુમેન્ટ કરવાનું જ નહીં, ખાસ કરીને જયારે એ ગુસ્સે હોય કે પછી એ રડતી હોય કે પછી એ ઇમોશનલ હોય કે પછી એ શ્વાસ લેતી હોય. ટૂંકમાં કશું કરવાનું જ નહીં એમ. કરેક્ટ કરેક્ટ, નહીં જ કરવાનું. ઓકે, પતિ અને સાપ હોય ને, સાપ એના નસીબ એક જ જેવા હોય. પતિ અને સાપ, હા, વર્ષમાં એક જ વાર એ લોકોની પૂજા થાય, બાકીનો ટાઈમ તો લાકડીઓ જ પડે. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયો માં આપનું સ્વાગત છે. કિશોર કાકા, મેં એવું સાંભળ્યું કે બે દિવસ થી કાકી કથામાં જાય છે. એ જાયેલા. અરે આવતા નથી, બાકી એટલું સરસ બોલે છે ને મહારાજ. શું કે શું કે? મહારાજ એક બહુ સરસ વાત કરી કે આપણા અંદર નો જે અવાજ છે ને, એ લોકો ને સંભળાય તો લોકો તમારી સાથે જોડાય. ઓલી હું, આપણા અંદર નો અવાજ લોકો ને સંભળાય ને તો લોકો તમારી સાથે જોડાય. કેવું ના હોય? શું ના હોય? આપણા અંદર નો અવાજ લોકો ને સંભળાય એટલે હું શું? તમે જાઓ કથામાં, મેં તો ઘરે જ અનુભવ કરી લઉં જોવાનો. કેમ કે મહારાજ ની કથા હોય કે પત્ની ની વ્યથા હોય, એક જ જેવી હોય. કશું સમજ ના પડે તો ધ્યાન દઈને હોંભળ્યા કરવાનું બસ. On.